નવરાત્રી આનંદ ઉલ્લાસ અને અને વિષય ત્યારે કારણે બે વર્ષથી મ્યુઝિક બેન્ડને પણ ઘણું નુકસાન થયું હતું ઉપરથી લગ્ન પ્રસંગે પણ થતી કમાણી અટકી ગઈ હતી ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી શેરી ગરબાને આપવામાં આવી છે જેથી મ્યુઝિક બેન્ડ થકી ઘણી કમાણી કરવા માટે પણ અત્યારે સક્ષમ બન્યું છે આ વખતે મોટા ક્લબ પાર્ટી પ્લોટમાં નવરાત્રી યોજવાની મંજૂરી આપવામાં આવી નથી પરંતુ નાના ગામડાઓમાં તથા શેરી ગરબાઓ જે મ્યુઝિક બેન્ડ જઈ શકશે નમસ્કાર હું બબલુ પાંસર અને મારું ગ્રુપનું નામ છે દીપોરો મ્યુઝિકલ ગ્રુપ બે વર્ષથી આ કોરોના મહામારીને લઈને અમારા ઉત્તર ગુજરાત અને ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાના કલાકારો બધા નિરાશ થઈને બેઠા છે એકચ્યુલી એવું કહેવા માગું છું કે દરેક કલાકારોએ આ બે વર્ષમાં કંઈ જ કમાયા નથી અને આ વખતે સરકારની ગાઈડલાઇન્સ છે તો અમે નાના નાના શેરી ગરબા કરવાની અમારી લોકોની તૈયારીઓ થઈ છે નાના નાના ગામડાઓમાં અમારા નાના નાના ગ્રુપો પણ જવાના છે જેમ કે અમારે નાનું ગ્રુપ મોટું ગ્રુપ હવે કાંઈ રહ્યું નથી પણ કિંજલબેન છે ગીતાબેન રબારી છે જિજ્ઞેશભાઈ કવિરાજ છે ગમનભાઈ શાંથલ છે વિજયભાઈ સુવાળા છે ઘણા એવા મોટા કલાકાર છે કે જે લોકોએ આ વખતે નવરાત્રિનો લાભ લઈ શક્યા નથી તો હું એક એવી આપની સરકાર પાસે એક એવી અપેક્ષા માગું છું કે આ બધાનું ભરણપોષણ પૂરું થાય અને નાના નાના ઓર્કેસ્ટ્રાના જે રિધમિસ્ટો છે આ લોકોનું પણ ભરણપોષણ પૂરું થાય એવી એક એવી એક ગાઈડલાઇન્સ થાય કે જેમાં ચારસો માણસથી લઈને આપણે ગરબા કરીએ છીએ તો એમાં મોટા કલાકારોને કોઈ જ બેનિફિટ થતો હોતો નથી કારણ કે કોઈ એવા મોટા કલાકાર પાંચ રૂપિયા ખર્ચીને પણ આ પ્રોગ્રામ કરવા જઈ શક્યા નથી આ વખતે અમે લોકોએ અમારા ગ્રુપવાળા એવી તૈયારી કરી છે કે કોરોનાના લગતા બે ચાર ગીતો સોંગ બનાવ્યા છે અને થોડી એવી ટૂન્સ પણ બનાવી છે કે જેથી કરીને કોઈ રમી શકે ગરબા રમી શકે એવી રીતની નસવાડી તાલુકાના